નડિયાદમાં જે જે એન્ડ કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ભોજપત્રી વૃક્ષ આવેલું છે ગુજરાત સરકાર દ્વારા ભોજપત્રી વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં એકમાત્ર ભોજપત્રી વૃક્ષ છે જેની ઉંમર અત્યારે લગભગ પાસઠ વર્ષ છે તે એક હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે ભોજપત્રીની છાલ પાણીમાં કોહવાતી નથી અને તેના પર ઉદય પણ લાગતી નથી આ ભોજપત્રી વૃક્ષનો રોપ વર્ષ ઓગણીસો બાવનમાં બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ પી એસ ટુરે વાવ્યો હતો કોલેજનું બોટનિકલ ગાર્ડન અનેક દુર્લભ લુપ્તપ્રાય અને આયુર્વેદિક મહત્ત્વ ધરાવતા વૃક્ષોનું આશ્રયસ્થાન છે આ વૃક્ષની ખાસિયત એ છે કે આ ઘણા લાંબા સમય સુધી સચવાઈ રહે છે આ છાલની અંદર એક પ્રકારનું વોલેટાઇલ ઓઇલ આવેલું છે કે જેને લીધે એ લોંગ ટાઈમ કન્ઝર્વેશન જેને આપણે કહીએ ખૂબ જ લાંબા સમય સુધી એની જાળવણી સાચવણી થઈ શકે અને ઉધઈ પણ લાગતી નથી પાણીમાં પણ પહોવાતું નથી એ પણ એક આની એ વિશેષતા છે એ ડ્યુ ટુ એની જે વોલેટાઇલ ઓઇલ જે છે ઉડનશીલ ઉડનશીલ તેલ જે એમાં રહેલું છે એ એ કારણ એમાં એ હોઈ શકે અને આ વૃક્ષની ખાસિયત બીજી એ છે કે એના થડની છાલમાંથી સતત પળ ઉખડતા રહે છે આ પળને તમે થોડાક સાફ કરી અને એ તમે એ ખૂબ સરસ રીતે એમાં લખી પણ શકો છો અને એ લોંગ ટાઈમ પ્રિઝર્વેશન પણ એમાં એ થઈ શકે છે